सर्वावतारी भगवान स्वामीनारायण महाप्रभु परम पूज्य ब्रह्मनिष्ठ सद्गुरु शास्त्री स्वामी श्री घनश्याम प्रकाश दास जी स्वामी, पूज्य नीलकंठ चरण दास जी स्वामी, समग्र परमहंसो અને શ્રીહરિના અતિશય લાડકવાયા ભક્તજનો, શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં ગુરુ પરંપરા જાણી રાખવી એનો મહારાજે આપણને સંદેશ આપ્યો છે. જાણી રાખવાનો મતલબ શું? એમ શું એની નામાવલી ગોખી રાખવી કે પરંપરાની નામાવલી ગોખી રાખીને આપણે કાયમ એનું સ્મરણ કરવું? જાણી રાખવું એનો અર્થ મારી રીતે હું સમજું છું, ત્યાં સુધી કદાચ મારી અલ્પબુદ્ધિના કારણે મારા પૂરતો પણ હોઈ શકે. જે સદગુરુનું ભાવ પૂજન થયું, એ તો શ્રીહરિના અક્ષરધામમાં બેઠા છે. સારું છે, શ્રેષ્ઠ છે સદગુરુ પ્રત્યેની નિષ્ઠા. હું તો ઘણી વાર મારી કથામાં કહું છું કે જેનામાં ગુરુ ભક્તિ જ નથી, ગુરુ નિષ્ઠા જ નથી, એને પરમાત્માના સ્વરૂપમાં નિષ્ઠા કદી થવાની જ નહીં. એને પ્રગટ ભગવાન મળશે ને તો પણ પરમાત્માનો એ સ્વીકાર નહીં કરી શકે. કારણ કે જેને ગુરુદેવમાં ઈશ્વર નથી દેખાતો, પરમાત્મા નથી દેખાતો, એના વચનમાં એના વેણમાં પરમાત્માના વેણ નથી અનુભવાતા, એને કદાચ પ્રગટ ભગવાન મળે કેવી રીતે સ્વીકાર કરશે? મુક્તાન સ્વામીને ગુરુ નિષ્ઠા ને ગુરુ ભક્તિ હતી. તો ગુરુ રામાનંદ સ્વામીના વચને ભગવાન સહજાનંદ સ્વામીનો સ્વીકાર કર્યો. કથાઓ તો બહુ લાંબી છે, નિષ્ઠા તો એવી હતી કે પગે ઘૂઘરા બાંધીને ખુદ લક્ષ્મીજી દર્શન દહી અને આંગળી ચીંધીને બતાવે તો એ રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન ન માનવો. જબરજસ્ત નિષ્ઠા. અને એ પોતાના ગુરુદેવના વચને ભગવાન સહજાનંદ સ્વામીને અવતારના અવતારી નારાયણ તરીકે સ્વીકારી અને દાસાનું દાસ થઈ અને આ સંપ્રદાયને સો એ મહાપુરુષોએ કેટલો પવિત્ર ભક્તિનો, ગુરુ નિષ્ઠાનો, ગુરુ ભક્તિનો સંદેશો આપ્યો છે. વાલા ભક્તો ક્ષમા કરજો, પણ જે આ પૂજન થઈ રહ્યું છે, થયું એ પૂજન, એ ભાવના, એ નિષ્ઠા પ્રગટ ગુરુદેવમાં જ્યારે સ્થાપિત થઈ જાય ત્યારે એને પરમાત્માને કોઈ દિવસ પોકારો ન પડે કે હે પ્રભુ અંધકાળે તો મને તેડવા આવજે. જેને સતી દેહે જો ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ જો અનુભવવું હોય, સતી દેહે એને પરમાત્માને જો અનુભવવો હોય અને સતી દેહે અંદરથી આપણને હા પડે કે હું અક્ષરધામને પામી જ ચૂક્યો છું, આવી સમજણ જો દ્રઢને પક્વ કરવી હોય તો એને પ્રગટ ભગવાનના સત્પુરુષમાં પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા. સારંગપુરનું 18મું એમ કહે છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો યોગ મળે અને એના વચને વિશે જો શ્રદ્ધાવાન થાય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના સદગુણો એને પ્રાપ્ત થાય છે. જે 16 સાધન અંત્યના 24મામાં બતાવ્યા છે ત્યારે પરમાત્માના ચરણ કમળની સેવાને પામે, 24 સાધન સિદ્ધ કરે તેને.
અને એક માણસ, એક મમક્ષો, એક આત્મા પોતાના સદગુરુના ચરણમાં પોતાનું આખું જ્યારે મૂકી દે ને ત્યારે એમાં બધા સોળે સોળ સાધનનો સમાવેશ થાય છે. સોળ સાધન કરતાં કરતાં જિંદગી વહી જાય, યુગોને કલ્પો વહી જાય મારા બાપ. તોય સોળ સાધન પૈકીના બધા સાધન સિદ્ધ થયા કે ના થયા? માટે બ્રહ્માનંદ સ્વામી લિખ્યું છે કે સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખા સહજાનંદ ધન્ય આજની ઘડી. આંખ સામે ચર્મચક્ષુથી જો ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો અનુભવ જો આપણે કરવો હોય તો મારે ને તમારે દ્રષ્ટિ બદલવાની જરૂર છે, આંખ બદલવાની જરૂર નથી, શરીર બદલવાની જરૂર નથી, સ્થાન બદલવાની જરૂર નથી, ચશ્મા બદલવાની જરૂર નથી. જરૂર છે વૃત્તિ બદલવાની. જે વૃત્તિ આપણી પરોક્ષમાં જે સ્થાપિત આપણે કરી છે, યુગો કલ્પોથી આપણે પરોક્ષોમાં માનતા આવ્યા છીએ, પરોક્ષની આરાધના આપણે કરતા આવ્યા છીએ, પણ જો પ્રગટની થઈ જાય તો એની યાત્રા ત્યાં પરિપૂર્ણ થઈ જાય અને પૂર્ણ વિરામ આવી જાય. શ્રીજી મહારાજે બહુ અદ્ભુત સંદેશો આપણને સૌ કોઈને આ બાબતમાં બતાવ્યો છે. શાસ્ત્રી સ્વામીએ જે ચાલુ કથામાં જે એક વાત તમારી પાસે દોહરાવી, બહુ અદ્ભુત વાત છે. પોતાના ગુરુદેવને વિશે નિષ્ઠા એવી હોવી બહુ જરૂરી છે. તો સ્વામીનો સંદેશો એ છે કે મારી આજ્ઞા વિના, મરજી વિના તમે કોઈ જગ્યાએ ક્યાંય પણ કશોય કોઈ પણ ક્યાંય કોઈ ભટકવાની જરૂર નથી. દાન કરીએ, સંપત્તિનું કરીએ, વસ્ત્રનું કરીએ, અન્નનું કરીએ, એક કરોડો રૂપિયાના દાન કરીએ ને પરમાત્મા મળી જશે એ કલ્પના મારે ને તમારે બુદ્ધિમાંથી કાઢી નાખવી પડે. અને આપણા સદગુરુના વચને એક પૈનું તમે દાન કરો ને તો અક્ષરધામ પ્રાપ્ત થઈ જાય. અને કરોડો રૂપિયાના દાન કર્યા હોય ને, ઘણી સાધના ને તપસ્યા કરી હોય, પણ જેને પોતાના સદગુરુના વચનમાં વિશ્વાસ કે શ્રદ્ધા નથી ને, મારા બાપ એના સાધનને એનું દાન છે ને એ ક્ષણ માત્રમાં એક ચપટીના અવાજમાં ઝીરો થઈ ગયું છે. વાંચો તમે ભાગવત, વાંચો તમે રામાયણ, વાંચો તમે સત્સંગી જીવન, વાંચો કોઈ પણ પરમહંસની કલમે લખાયા ગ્રંથ. પરીક્ષિત કેટલો સમર્થ હતો, પણ એક જ ચપટીના અવાજમાં એનું બધું સાધન ઝીરો થઈ ગયું. કર્ણ કેટલું દાન કરતો હતો, સવા મણ સોનાનું દાન દિવસ ઉગે અને કર્ણ કરે, મહાભારત સાક્ષી પૂરે છે. પણ એક ચપટીના અવાજમાં એનું બધું દાન ને શક્તિ તપસ્યા બધી ઝીરો થઈ ગઈ. અને પાંચ પાંડવો અને કુંતીનું જીવન તમે દેખો, વિદુરનું જીવન તમે દેખો. માટે વાલા ભક્તો, વિશેષ સમય નહીં લેતા, સદગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ. આ પંચાબ્દી મહોત્સવ એવમ સદગુરુ વંદના મહોત્સવનો જ્યારે સમાચાર મને મળ્યા ત્યારે જયભાઈ ધડુક જે છે તો ખાસ બહુ મારી પ્રત્યે ઘણી બધી અનન્ય નિષ્ઠા રાખે છે. મેં એમને કહ્યું, મેં કીધું આવો સરસ મજાનો મહોત્સવ થાય છે, યજમાનમાં કંઈક લાભ લેજો. મને કે તમે જે કહો તે. પછી શાસ્ત્રી સ્વામીને મેં વાત કરી, કીધું આટલી સેવા સ્વીકારજો. આ સમજણ, આ નિષ્ઠા પ્રત્યેકમાં હોવી જરૂરી છે કે પોતાના સદગુરુના વચને તો આપણા ઇતિહાસો એમ કહે છે કે પોતાનું સર્વસ્વ ને પોતાનું આખું એ ચરણમાં ધરી દીધાના ઇતિહાસો બહુ પારાવાર છે. માટે આ બહુ ભાગ્યશાળી છો કે આવી મુક્તાનંદ સ્વામીની પવિત્ર પરંપરાનું દૈવત પ્રાપ્ત થયું છે.
એને ખૂબ ઝીલજો, એને ખૂબ પાન કરજો, સંતોની મરજીમાં રહેજો અને સંતોની આજ્ઞા કરીને સત્સંગ, ભક્તિ, કીર્તન, સંત સમાગમ, જે કંઈ ભગવત પ્રાપ્તિ માટેનું આપણે સાધન કરીએ પણ સંતની મરજીમાં રહીને કરીએ, પોતાના ગુરુદેવની મરજીમાં રહીને કરીએ તો એ સાધન નાનું અલ્પ હશે તોય પણ મહત ફળને આપનારું થશે. ભગવાનના ચરણમાં, પીવડા ઘનશ્યામના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપ સમગ્ર ભક્તોના જીવનમાં એવી ગુરુનિષ્ઠા, ગુરુભક્તિ સુદૃઢ થાય, પરિપક્વ થાય અને મારો મહારાજ એ પીવડો ઘનશ્યામ આપના હૃદયમાં, આપના પરિવારમાં, આપના ઘરમાં અખંડ અખંડ ખેલતો કૂદતો રહે અને અખંડ અખંડ આનંદ આપતો રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમો.